વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા ઢોલ ડુંગરી ગામમાંથી પોલીસે ખેરના લાકડા ભરેલી ટ્રક સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા LCBની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ખેરના લાકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે વહન થઈ રહ્યો છે, જેના આધારે LCBની ટીમ પહેલાથી ઢોલ ડુંગરી રોડ ઉપર વોચમાં નથી દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. જો કે ટ્રક રોકતાની સાથે જ ક્લીનર ટ્રકમાંથી કૂદીને નાસી ગયો હતો. જ્યારે ટ્રક ચાલકને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પકડાયા ટ્રક ચાલકનું નામ ઇરફાન અલી મહંમદ જુમ્મા હોવાનું સામે આવ્યું છે અને તે મૂળ હરિયાણાનો રહેવાસી છે. ટ્રકની ઝડપી લેતા તેમાંથી ખેરના લાકડાના નાના ટુકડા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 6,09,000 થાય છે અને તેનું વજન 12.180 કિલો જેટલું છે. LCBની ટીમે ટ્રક સહિત ખેરના લાકડા કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને આ લાકડા ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવામાં આવતા હતા તે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.